हाल जे रीते वरसाद शुरू थई गयो छे त्यारे आ ઉપલેટામાં પવન સાથે પડેલા ભારે વરસાદથી ઉપલેટા પંથકના બાગાયતી પાકમાં કેળાની ખેતી કરતા ખેડૂતોના કેળના છોડ ઢાળી ગયા છે, જેથી આ કેળાની ખેતીમાં ભારે નુકસાન સર્જાયું છે. ગત દિવસે પડેલ વરસાદ અને ભારે પવનના પગલે ઉપલેટાની સીમમાં કેળના ઝાડો ઢળી પડ્યા છે, જેથી આ વર્ષે કેળાની ખેતીનો પાક પણ નિષ્ફળ ગયો છે. જે રીતે ખેતીમાં અન્ય પાકો જેમ કે શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ પાક વર્ષમાં લઈ શકીએ છીએ, પરંતુ આ કેળાની ખેતી વર્ષમાં એક જ વાર થઈ શકે છે. આ વર્ષે કેળાની સિઝન ચાલતી હતી ત્યારે લોકડાઉન પણ ચાલી રહ્યું હતું, જેથી આ ખેડૂતોને પૂરતો કેળાનો નિકાસ થયો ન હતો. કોઈ પણ વેપારી આ કેળાની ખરીદી કરવા માટે લોકડાઉન દરમિયાન આવ્યું ન હતું, જેથી તૈયાર પાક પણ એમ જ બગડી ગયેલ હતો. મારું નામ બટુકભાઈ ગજેરા, ગામ ઉપલેટા અને તાલુકો ઉપલેટા. હું અહીંયા કેળની ખેતી 12-14 વર્ષથી કરું છું, પણ આ વર્ષે અમને એમ કે લોકડાઉનને કારણે માલ ન વેચાતા પુષ્કળ નુકસાની ગઈ છે. કેળા અમારા એમનેમ બગડી ગયા છે. અને બીજા નંબરમાં ગઈકાલે જે કાંઈ વરસાદ અને ભેગો તોફાની પવન હતો એને કારણે અમારા અસંખ્ય કેળના જે છોડ પડી ગયા છે કે જે અમને નુકસાની લાખો રૂપિયામાં જાય છે. અને આમાં કાંઈ પણ અત્યારે અમને જો કાંઈ સરકાર સહાય કરે તો જ અમને થોડોક આર્થિક ટેકો મળે એમ છે. બાકી એક વર્ષનો પાક અને પાક તૈયાર પાક અમારો આજે નિષ્ફળ ગયો છે અને અમને નુકસાની પુષ્કળ ગઈ છે. એ અંગે સરકાર કાંઈ અમને આર્થિક સહાય કરવાનું વિચારે તો અમારી એવી માગણી છે. મારું નામ કોઠડિયા રાકેશભાઈ, ગામ દુમિયાણી. હું અહીંયા છેલ્લા 8-10 વર્ષથી આ કેળની ખેતી કરું છું. આ સાલ જે કેળમાં નુકસાની છે એ અસંખ્ય છે. લોકડાઉનને હિસાબે કેળના ભાવ એક તો હતા નહીં, કેળાના 70-80 રૂપિયા ભાવ હતા, અને ઉપરથી આ જે પવન, વરસાદ, વાવાઝોડું એના હિસાબે કેળ તૈયાર પાકની અંદર બહુ નુકસાની થઈ છે. તો આ માટે સરકારશ્રીને જણાવવાનું કે થોડી ઘણી જે ખેડૂતોને સહાય કરે. આખા ગુજરાતની અંદર ખેડૂતોને આ પ્રોબ્લેમ છે. તો છોડ ભાંગી ગયેલા છે, કેળાના ઝાઝા છોડ ભાંગી ગયેલા છે અસંખ્ય આ વરસાદના પવનના હિસાબે. તો એના માટે કોઈ રાહત સરકારશ્રી આપે એવી અમારી માગણી છે.